હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પરમાણીય કક્ષકોના સમમિશ્રણ વિશે આપણે જોઈ ગયા હતા હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે સમમિશ્રણના પ્રકાર અને સસંયોજક બંધના સ્વભાવ વિશે આપણે જોવાના છે તો એની અંદર આપણે જોઈએ કે સમમિશ્રણના પ્રકાર જે છે એ બે પ્રકાર આપણને જોવા મળશે પહેલો પ્રકાર છે શિગ્મા બંધ અને બીજો પ્રકાર છે પાય બંધ શિગ્મા જેને સંકેતની અંદર આ પ્રકારે લખાય શિગ્મા બંધ અને બીજો પ્રકાર છે પાય બંધ જેને આપણે સંકેતની અંદર આ પ્રકારે દર્શાવીશું તો એની અંદર સૌથી પહેલા આપણે શિગ્મા બંધ વિશે જોઈએ શિગ્મા બંધની અંદર આપણે જોઈએ તો સીગમા બંધની અંદર સહસંયોગ બંધ છે એ આંતર કેન્દ્રીય અક્ષ ઉપર બંધન પામતી કક્ષકોના છેડાથી છેડા એટલે કે શીર્ષ ઉપરના સંમિશ્રણથી રચાતો આપણને જોવા મળશે જેને આપણે શીર્ષ ઉપર અથવા તો અક્ષય સંમિશ્રણ કહીશું તો એ કેવી રીતે સંમિશ્રણ પામશે એ જોઈએ આપણે તો એની અંદર પણ આપણને અલગ અલગ પ્રકારના સંમિશ્રણ પામતા જોવા મળશે જેની અંદર પહેલું સંમિશ્રણ જોઈએ તો એસ એસ સંમિશ્રણ એનો મતલબ શું કે એસએસ સમિશ્રણ એટલે કે એની અંદર એસ કક્ષકોનું સંમિશ્રણ થતું જોવા મળશે જેમ કે અહીંયા આગળ કોઈક પરમાણુની એસ કક્ષક છે એસ કક્ષક એ જ પ્રકારે અહીંયા આગળ બીજા કોઈ પરમાણુની એસ કક્ષક છે એ બંને કક્ષકો ભેગી મળીને એમનું સમિશ્રણ થતું આપણને જોવા મળશે જેમ કે એમ બંને કક્ષકો ભેગી થશે તો એનું અહીંયા આગળ આપણને કેન્દ્ર જોવા મળશે તો એ આંતર કેન્દ્રીય અક્ષ ઉપર જ કે એસ કક્ષક ગોળાકાર છે એટલે કોઈ પણ અક્ષ ઉપર આપણને એ આંતર કેન્દ્રીય થતું એનું જોવા મળશે જેથી અહીંયા આગળ આ જે કક્ષકો જે છે એ સંમિશ્રણ આ પ્રકારે પામતી આપણને જોવા મળશે એટલે કે એમના ઇલેક્ટ્રોનિક ભાગીદારી કરીને બંને કક્ષકો જોડાશે જેને આપણે શું કહીશું એસ એસ સમિશ્રણ કહીશું ખેલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે અહીં આગળનો બીજો પ્રકાર જોઈએ તો એસ પી સમિશ્રણ છે એસ પી સમિશ્રણ એસપી સંમિશ્રણની અંદર કેવી રીતે જોવા મળશે તો એક એસ કક્ષક હશે અને બીજી કક્ષક જે છે એ પી કક્ષક હશે જેની અંદર એક અર્ધપૂર્ણ એસ કક્ષક અને અર્ધપૂર્ણ પી કક્ષક એકબીજા સાથે જોડાઈને એસપી સંમિશ્રણ બનાવતા પણ જોવા મળશે ઉદાહરણ તરીકે અહીં આગળ જોઈએ તો અહીં આગળ એક એસ કક્ષક હશે અને એક પી કક્ષક હશે કે જેનો આકાર આપણને જોવા મળશે ડંબેલાકાર આપણને જોવા મળશે આ પ્રકારે તેમનું સમીક્ષણ થઈને એસ કક્ષક અને પી કક્ષકનો શીર્ષ ભાગ અહીં આગળ આપણને જોડાતો જોવા મળશે જેથી અહીં આગળ આપણને જો સમીક્ષણ કરીશું તો એસ કક્ષકના અહીંયા આગળના એક ઇલેક્ટ્રોન અને પી કક્ષકના એક ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આગળ આપણને જોડાતા જોવા મળશે આ પ્રકારે આ પ્રકારે અહીં આગળ એમનું આ સબમિશન થતું આપણને જોવા મળશે અહીં આગળ એક જ અક્ષ ઉપર આપણને જોવા મળશે કે આંતર કેન્દ્રીય અંતર એટલે કે અહીં આગળ આપણે જોઈ શકીએ આ અક્ષ છે ધારો કે તો અહીં આગળ આ સીધી અક્ષ ઝેડ અક્ષ છે અથવા તો એક્સ અક્ષ પણ લઈ શકાય આપણે તો એનું આંતર કેન્દ્રીય અક્ષ એટલે કે અહીં આગળ આંતર કેન્દ્રીય અક્ષ ઉપર છે અહીં આગળ બંધન પામતી આપણને જોવા મળશે કે આ અંતર કેન્દ્ર લે કેન્દ્રમાંથી પસાર થતી જોવા મળશે તો એ અક્ષ ઉપર અહીં આગળ આપણને સમમિશ્રણ પામતી આપણને જોવા મળશે તો આ s કક્ષક અને p કક્ષક ભેગી મળીને આપણને s p સમમિશ્રણ sp સમમિશ્રણ થતું જોવા મળશે ખેલાયગી વિદ્યાર્થી મિત્રો એ જ प्रकारे એની આગળ બીજો સમમિશ્રણ જોઈએ તો પી પી સંમેશ્રણ જોવા મળશે પી પી સંમેશ્રણ એટલે કે એની અંદર આ પ્રકારના સમયશ્રણની અંદર બંને અર્ધપૂર્ણ પી કક્ષકો વચ્ચે આપણને રજાતું જોવા મળશે જેમ કે અહીં આગળ આપણે જોઈશું તો બે અર્ધપૂર્ણ પી કક્ષકો હશે આ એક પી કક્ષક અને બીજી અર્ધપૂર્ણ પી કક્ષક તો એ બંને પી કક્ષકોના શું થશે આ છેડા જે છે એ જોડાતા જોવા મળશે કે જેને આપણે શીર્ષ પણ કહી શકાય તો એમના શીર્ષ એકબીજા સાથે જોડાઈને પી પી સંમિશ્રણ બનાવતા પણ જોવા મળશે તે પ્રકારે અહીં આગળ એમના શીર્ષ જોડાશે અને અહીંયા આગળ આપણને આ સંમિશ્રણ જે છે એ પી પી જોવા મળશે એકદમ સિમ્પલ ટોપિક છે એસ સંમિશ્રણની અંદર બંને એસ કક્ષકો કે જે અર્ધપૂર્ણ હશે તે સંમિશ્રણ આપશે એસપી સંમિશ્રણની અંદર બંને એક એસ અર્ધપૂર્ણ કક્ષક અને પી અર્ધપૂર્ણ કક્ષક બંને જોડાઈને એસપી સંમિશ્રણ બનશે એ જ પ્રકારે પીપી સંમેશ્રણની અંદર અર્ધપૂર્ણ અર્ધપૂર્ણપી કક્ષક અને બીજે અર્ધપૂર્ણ અર્ધપૂર્ણપી કક્ષક જોડાને પીપી સંમિશ્રણ થતું જોવા મળશે તો અહીં આગળ પણ આપણે જોઈ શકીએ કે આ અહીંયા આગળ આંતર કેન્દ્રીય અક્ષ ઉપર જે છે એમની વચ્ચે આપણને સહસંયોગ બંધ બનતો આપણને જોવા મળશે કે જેની અંદર એક છેડાથી બીજા છેડા એટલે કે એક કક્ષકનો છેડો અને બીજી કક્ષકનો છેડો એટલે કે શીર્ષ વચ્ચે એમનું સંમિશ્રણ થતું જોવા મળશે કે આ ઉપરનો ભાગ જે છે આ ભાગ એને આપણે શીર્ષ તરીકે આપણે ઓળખીશું તો એમની વચ્ચે સમિશ્રણ પામતો જોવા મળશે ખેલાવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમિશ્રણ બીજો પ્રકાર જોઈશું પાયબંધ પાયબંધની અંદર આપણે જોઈએ તો પાયબંધની રચનાની અંદર પરમાણી કક્ષકો જે છે એ એવા પ્રકારે સંમેશ્રણ પામશે કે એમની જે અક્ષ હશે એ એકબીજાને સમાંતર જોવા મળશે અને આંતર કેન્દ્રીય અક્ષ લંબ જોવા મળશે કે જેની અંદર બાજુમાંના સમિશ્ર લીધે જે કક્ષકો રચાશે એ રચનાની અંદર ભાગ લેતા પરમાણુના તલની ઉપર એટલે કે સપાટીની ઉપર અને નીચે રકાબી જેવો આકાર આપણને જોવા મળશે અને બે ભારિત વાદળ રચતું આપણને જોવા મળશે તો કેવી રીતે થાય છે એના વિશે જોઈએ તો અહીંયા આગળ બે પી કક્ષકો લઈશું આપણે અહીંયા આગળ આ એક પી કક્ષક છે અને બીજી પી કક્ષક છે તો અહીંયા આગળ જોઈ શકીએ આપણે આ એક અક્ષ સીધી અક્ષ આપણને જોવા મળશે તો એ બંને અક્ષ એકબીજાને કેવી છે સમાંતર આપણને જોવા મળશે બીજું શું કીધું છે કે આંદર આંતર કેન્દ્રીય અક્ષ ઉપર લંબ આપણને જોવા મળશે કે એનું આંતર કેન્દ્રીય કઈ જગ્યાએ કેન્દ્ર કઈ જગ્યાએ જોવા મળશે આ જગ્યાએ એ જ પ્રકાર આનું આંતર કેન્દ્રીય કઈ જગ્યાએ જોવા મળશે આ જગ્યા ઉપર જોવા મળશે તો અહીં આગળ જોઈ શકીએ અહીં આગળ કે આ જે અક્ષ જે છે એ એકબીજાને આંતર કેન્દ્રીય અક્ષ ઉપર આપણને લંબ જોવા મળશે એ જ પ્રકારે અહીંયા આગળ આપણને આંતર કેન્દ્રીય અક્ષ છે એના ઉપર આ લંબ આપણને જોવા મળશે અને આ બંને કક્ષકો એકબીજાને કેવી છે સમાંતર આપણને જોવા મળશે તો એ બંને કક્ષકો શું થશે જોડાશે અને કેવા પ્રકારની રચના આમ તો જોવા મળશે તો આ બંને પી કક્ષક જે છે એ પી કક્ષક એને બાજુએથી આપણને જોડાથી જોવા મળશે કે જે પિંડક છે આ એક પિંડક આ બીજું પિંડક એ બંને પિંડક એકબીજાને બાજુએથી જોડાતો જોવા મળશે અહીંયા આગળ એમનું સમિશ્રણ આપણને આ પ્રકારે થતું જોવા મળશે અહીંયા આગળ આપણને આ બંધ જોવા મળશે તો એને આપણે બીજી રીતે જો દર્શાવ એ બંને વચ્ચે શું જોડાશે અને અહીંયા આગળ થોડો બેન્ડ ઓર તો જોવા મળશે કે આ એક બંધ છે એ બંધ ઉપર એ એક રકાબી જેવો વાદળ રચતું જોવા મળશે આ પ્રકારે એક ઉપરની સાઈડ થી વાદળ રચાશે એટલે કે આ સાઈડ થી અને એક વાદળ આ સાઈડ થી મળશે તો આ પ્રકારે અહીં આગળ પરમાણુના એક તલે આ જે સપાટી છે એની ઉપરની બાજુએ અને નીચેની બાજુએ રકાબી જેવો આકારનો આપણને બે ભારીત વાદળ બનતા આપણને જોવા મળશે તો અહીં આગળ આ બંને પી પી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થયું જેથી અહીંયા આગળ આ સમિશ્રણ પી પી સંમિશ્રણ કહેવાશે અને એમની વચ્ચે જે બંધ બનશે એ પાઈ બંધ બનતો આપણને જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સિગ્માબંધ અને પાઈ પાયબંધની પ્રબળતા વિશે જોશું સિગ્માબંધ અને પાયબંધની પ્રબળતાની અંદર આપણે જોઈએ તો એ બંધની પ્રબળતા જે છે એ કોના ઉપર આધાર રાખતી આપણને જોવા મળશે તો એ બંધની પ્રબળતા છે એ સમમિશ્રણની માત્રા ઉપર આધાર રાખતી જોવા મળશે એસાના ઉપર સંમિશ્રણની માત્રા ઉપર એનો મતલબ કે કેવી રીતે સંમિશ્રણ અહીંયા આગળ આપણને થતો જોવા મળશે કેવા પ્રકારનું સંમિશ્રણ થશે એસએસ સંમિશ્રણ એસપી સંમિશ્રણ પીપી સંમિશ્રણ કે જેની અંદર સિગ્મા બનશે કે પાઈ બનશે તો આ પ્રકારની માત્રા ઉપર એ આધાર રાખતો આપણને જોવા મળશે એની અંદર આપણે જો સિગ્મા સંમિશ્રણની વાત કરીએ તો સિગ્મા બંધની અંદર જો જોઈશું તો કક્ષકોનું સંમિશ્રણ આપણને વધારે પ્રમાણમાં થતું જોવા મળશે કે સિગ્મા બંધની અંદર આપણે જોઈએ સિગ્મા બંધમાં કક્ષકોનું સંમિશ્રણ વધુ પ્રમાણમાં થતું આપણને જોવા મળશે જેના કારણે આપણને એની પ્રબળતા જે છે એ પ્રબળતા પાયબંધની પ્રબળતા કરતાં આપણને વધારે જોવા મળશે તેથી સિગ્મા બંધની પ્રબળતા પ્રબળતા પાયબંધ કરતાં વધુ હોય જેથી ની અંદર આપણે જોઈએ તો એનું જોવા મળશે જેથી પાયબંધમાં ઓછું હોય છે બીજું એની અંદર આપણે જોઈએ કે અણુના બે પરમાણુઓ વચ્ચે જે એક કરતાં વધારે બંધ રચાતા જોવા મળશે તો એ બંધની અંદર આપણને સીગમા બંધની સાથે સાથે આપણને પાયબંધ રચાતો પણ આપણને જોવા મળશે જેમ કે અહીંયા આગળ જો ઓક્સિજન પરમાણુ છે તો ઓક્સિજન પરમાણુ પરમાણુ છે ડબલ બંધ બનશે તો એની અંદર એક બંધ સીગમા બંધ હશે અને બીજો બંધ આપણને પાયબંધ જોવા મળશે જેની અંદર સીગ્માબંધની પ્રબળતા પાયબંધ કરતાં આપણને વધારે જોવા મળશે જેથી એમની વચ્ચે જો બંધ તૂટશે તો સૌથી પહેલાં કયો બંધ જો તૂટતો જોવા મળશે બંધ તૂટતો આપણને જોવા મળશે અને ત્યાર પછી સિગ્મા બંધ તૂટતો આપણને જોવા મળશે તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બંધ અને પાયબંધની પ્રબળતા તો તમારે એને વ્યવસ્થિત રીતે નોટ કરવાનું છે અને યાદ રાખવાનું રહેશે કે કોની પ્રબળતા વધારે છે તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું તો તમારે સમીક્ષ પ્રકાર અને બંધનો સ્વભાવ વિશે પણ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે અને વ્યવસ્થિત રીતે નોટની અંદર નોટ કરવાનું રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ